જામનગરમાં કોરોનાના કારણે છેલ્લા પંદર દિવસથી માતમનો માહોલ છે કોરોનાના દર્દીઓના મૃત્યુનો સિલસિલો કેવી રીતે અટકશે એ સવાલ યક્ષ પ્રશ્ન બની ગયો છે સરકારી ચોપડે જામનગર શહેરમાં કોરોનાના પાંચ દર્દીના મૃત્યુ સહિત જિલ્લામાં કુલ નવ દર્દીના મૃત્યુ જ દર્શાવાયા છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા ત્રણસો છત્રીસ કેસ સહિત જિલ્લામાં કુલ પાંચસો ચોસઠ કેસ નોંધાયા છે જે શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોનો નવો રેકોર્ડ છે તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે સુરતમાં પાંચ હજાર રેમડેસીવીર ઇન્જેક્શનનું વિતરણ કરતા તેમની પાસે આ જથ્થો ક્યાંથી આવ્યો એ અંગે અંગે સવાલો હતા આ જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુમારવાડિયાએ સી આર પાટીલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ખળભળાટ થયો છે દેશભરમાં કોરોનાના બેકાબુ સંક્રમણને પગલે દર્દીઓ માટે ઓક્સિજનની જરૂર પડતા ઓક્સિજનની તીવ્ર અછત ઉદભવી છે અદાલતે પણ આ મુદ્દે સરકારને ફટકાર લગાવી છે અદાલતે કહ્યું કે સરકાર ભીખ માંગે અથવા ચોરી કરે ગમે તેમ કરીને ઓક્સિજન પૂરો પાડે આ પછી સરકારે ઔદ્યોગિક એકમોને ઓક્સિજન સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે